गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप शुरू कर रहे छे अपनी टेक्स्ट बुक नी अंदर यूनिट 3 ट्रावेल टाइम। आप आग ग्रामर ना चैप्टर कर चूक्या छे अने एने अंदर होमवर्क भी मैं आपेलो, ए होमवर्क तमे करी लीधु हशे, एनो वीडियो हूँ शेर करीश तमने। एना पहला आपणे यूनिट 3 करिए जेनुं नाम छे ट्रावेल टाइम। ट्रावेल एटले शू? ट्रावेल एटले यात्रा करवू अने टाइम एटले समय। आपणे जे ट्रावेल हवे ट्रावेल करवानो समय आव्यो एम तमे कही शकीए। एनी अंदर शू छे? एक्टिविटी नंबर 1 छे, नीचेनुं काव्य सांभळो, दोहरावो अने गावो। आ एक तमने नानकडुं राइम आपेलुं छे, ए राइम आपणे गाईए अने समजवानो प्रयत्न करीए। शू छे? द व्हील ऑफ द बस गो राउंड એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ધ પીપલ ઓન ધ બસ ગો અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન, ધ ડોર્સ ઓન ધ બસ ગો ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ, ધ હોર્ન ઓન ધ બસ goes beep 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 beep, the baby on the bus says wah 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 wah, the mummy on the bus says sha 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 sha। આ રીતે આ તમારું રાઇમ છે એમાં શું કહે છે? The vehicle of the bus go round and round, round and round, round and round, vehicle, wheels, wheels એટલે પૈણું થાય, જે પૈયું હોય છે ને તે એ કેવો જાય છે? round and round, round and round જાય છે। the people on the bus go up and down, હવે જ્યારે આપણે બસની અંદર બેસીએ છીએ ત્યારે બસ કોઈ બમ્પર ઉપરથી ઉછળે છે તો આપણે પણ અંદર બેસેલા પર ઉપરની તરફ ઉછળીએ છીએ અને પાછા પાછા જ્યાં આપણે બેસ્યા હતા ત્યાંને ત્યાં આવી જઈએ છીએ। ત્યાર પછી છે ધ ડોર ઓન ધ બસ ગો ઓપન એન્ડ શટ, જ્યારે કોઈ ઉતરે છે પેસેન્જર ત્યારે આપણે ડોર ઓપન કરી દઈએ છીએ, ત્યાર પછી બસનું બારણું બંધ થઈ જતું હોય છે એટલે ઓપન એન્ડ શટ, એટલે બંધ પણ થાય છે અને ખુલે પણ છે। द હોર્ન ઓન ધ બસ ગોઝ બીપ બીપ બીપ, જે હોર્ન છે બસનો એ કેવી રીતે વાગે છે? બીપ 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 આવાજે વાગે છે। ધ બેબી ઓન ધ બસ સેઝ વા વા વા, જે એક બેબી છે બસની અંદર જે વા 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 કરીને રડી રહ્યો છે, અને એની ધ મધર ઓન ધ બસ સેઝ શા શા શા, અને જે મધર છે બસની અંદર એ બાળકને ચૂપ કરાવવાનો પ્રયત્ન કરે છે અને શા શા શાની આવાજ કાઢી રહી છે। આ રીતે તમારી આ રાઇમ થઈ। હવે શું કરવાનું છે? એક્ટિવિટી 2 એ આપેલી છે, ચિત્ર જો અને સ્થાનના નામ લખો। આ તમારે ચિત્ર જોવાના છે અને તેમની સાઈડમાં અહીંયા તમને ખાલી જગ્યા આપેલી છે, બ્લેન્ક આપેલી છે, એની અંદર એ ચિત્રમાં શું તમને દર્શાવે છે, કઈ જગ્યાનું ચિત્ર છે તે લખવાનું છે। જેમ કે અહીંયા તમને જોવાય છે, તમે સારી રીતે અહીંયા જોશો તો તમને આ એમ્બ્યુલન્સ જેવો દેખાશે, પછી આ બે વ્યક્તિઓ છે, આ સ્ટ્રેચર પર કોઈ લેટેલો છે એવું લાગશે, પછી આ બિલ્ડિંગ છે, અહીંયા બે માણસો ઊભા છે, એટલે આ જે છે એ હોસ્પિટલ જેવો કંઈક લાગે છે। તો આ ચિત્રને હોસ્પિટલનું ચિત્ર છે એમ આપણે કહી શકીએ। તો અહીંયા તમારે આપણે શું લખીશું? હોસ્પિટલ, એચ ઓ એસ પી આઈ ટી એ એલ, હોસ્પિટલ। ત્યાર પછી અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અહીંયા તમને એક વૃક્ષ દેખાય છે, ત્યાર પછી અહીંયા છે, અહીંયા તમને પોસ્ટ ઓફિસ જેવું કંઈક દેખાય છે, તો આ ડાકઘરનું ચિત્ર છે
અને ડાકઘરને આપણે ઇંગ્લિશમાં પોસ્ટ ઓફિસ કહેતા હોઈએ છીએ. તો અહીંયા આપણને પોસ્ટ ઓફિસ લખવાનું છે. સ્પેલિંગ છે POST પોસ્ટ. ત્યાર પછી ઓફિસની સ્પેલિંગ છે OFFICE પોસ્ટ ઓફિસ. તેવી જ રીતે આ તમને શેનું ચિત્ર જોવાય છે? આ ગાર્ડન જેવો કંઈક ચિત્ર છે. તો અહીંયા આપણે શું લખીશું? ગાર્ડન, GARDEN ગાર્ડન. તેવી જ રીતે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા તમને બિલ્ડિંગ જોવાય છે. પછી આ છોકરાઓ છે નાના નાના, જેની પાછળ તમને બેગ જોવાય છે. એટલે આ કેવો ચિત્ર છે? સ્કૂલનો ચિત્ર છે. સ્પેલિંગ શું છે સ્કૂલની? SCHOOL સ્કૂલ. તો આ રીતે તમારી એક્ટિવિટી 2A કમ્પ્લીટ થાય છે. એક્ટિવિટી 2B ની અંદર શું છે? જો બસ જે જે સ્થળે ગઈ છે તેનો નકશો અહીંયા આપેલ છે. હવે એક બસ છે એ કઈ કઈ સ્થાનોથી ગુજરી છે એનો નકશો આપેલો છે, એ આપણે જરીક જોઈએ. જો આ શેનું ચિત્ર છે? હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ, સ્કૂલ, પછી ગાર્ડન અને છેલ્લે શું છે? રેલવે સ્ટેશન. આ રીતે છે. હવે આનાથી આગળ વધીએ. એક્ટિવિટી 2C જો શું કહે છે અહીંયા? જોડીમાં કામ કરો, કયા સ્થાને કયા વ્યવસાયકાર મળશે, યોગ્ય રીતે જોડકા જોડો અને નીચે આપેલા જગ્યામાં વાક્ય લખો. આપણને જોડકા જોડવાના છે અને નીચે તેમનો વાક્ય બનાવીને લખવાનું છે. કેવી રીતે? હું તમને કહું. જેમ કે અહીંયા લખ્યું છે અ પોસ્ટમેન ઇઝ, અ ફાર્મર ઇઝ, અ પોલીસમેન ઇઝ, અ ડોક્ટર ઇઝ, અ ટીચર ઇઝ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પોસ્ટમેન, ફાર્મર, પોલીસમેન, ડૉક્ટર અને ટીચર, આ રીતે વ્યક્તિઓ જે કંઈ બી વ્યવસાય કરતા હોય છે એનું નામ લખ્યું છે. હવે એ લોકો વ્યવસાય કઈ જગ્યા પર કરે છે એનું નામ અહીંયા બી પાર્ટમાં લખ્યું છે. એટ ધ પોસ્ટ ઓફિસ, એટ ધ ફાર્મ, એટ ધ હોસ્પિટલ, એટ ધ સ્કૂલ, એટ ધ પોલીસ સ્ટેશન. હવે પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસમાં કોણ મળે? ટપાલી. ફાર્મરમાં ખેડૂત. પછી હોસ્પિટલમાં ડૉક્ટર મળે છે, સ્કૂલમાં ટીચર મળશે, પોલીસ સ્ટેશનમાં પોલીસ મળશે. અહીંયા તમને પહેલાંથી છે. હવે આપણે જોડકા જોડવાના છે. અ પોસ્ટમેન, પોસ્ટમેન તમે ક્યાં મળશે? એટ ધ પોસ્ટ ઓફિસ. એટલે આ સીધું જોડાઈ જશે. અ ફાર્મર ઇઝ, ફાર્મર તમને ક્યાં મળશે? એટ ધ ફાર્મ. અ પોલીસમેન ઇઝ, પોલીસમેન તમને ક્યાં મળશે? છેલ્લું, એટ ધ પોલીસ સ્ટેશન. અ ડૉક્ટર ઇઝ, ડૉક્ટર તમને ક્યાં મળશે? એટ ધ હોસ્પિટલ કે એટ ધ સ્કૂલ? એટ ધ હોસ્પિટલ. તો અહીંયા જોડો. પછી અ ટીચર ઇઝ, ટીચર તમને ક્યાં મળશે? એટ ધ સ્કૂલ. આ રીતે આપણા જોડકા પૂરા થયા. હવે આપણને વાક્ય લખવાનું છે. વાક્ય કેવી રીતે લખીશું? જો નંબર 1 પર શું છે? અ પોસ્ટમેન ઇઝ. તો લખીએ અ પોસ્ટમેન ઇઝ. પોસ્ટમેન આપણને ક્યાં મળ્યો? એટ ધ પોસ્ટ ઓફિસ. તો આપણે લખીશું અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ. આ રીતે તમારો એક વાક્ય પૂરો થયો. બીજું, અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. તો એ જ લખવાનું છે આપણને. અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. તો વાક્ય શું બન્યું? અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. તેવી જ રીતે ત્રીજું, જો અ પોલીસમેન ઇઝ, પોલીસમેનનો જોડકો અહીંયા જોડ્યો આપણે, એટ ધ પોલીસ સ્ટેશન. તો લખીએ અ પોલીસમેન
સ્ટેશન સ્ટેશન અક્ષર સાડા કાઢવા પોલીસ સ્ટેશન હવે નંબર 4 છે અ ડોક્ટર ઇઝ આનો આપણે ક્યાં જોડી એટ ધ હોસ્પિટલ તો લખીએ અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ તેવી જ રીતે છેલ્લું અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ આ રીતે તમારા બધા જ વાક્યો પૂર્ણ થશે હવે આ બધા જ વાક્ય તમારી નોટબુકની અંદર સરસ એક્ટિવિટી 2C હેડિંગ નાખવાની આ બોક્સ દોરવાનું આવી રીતે જોડકા જોડી એના તરત નીચે આવી રીતે 5 વાક્ય લખવાના રહેશે હવે છે એક્ટિવિટી 2D શું છે ચિત્ર જુઓ દરેક ચિત્રનું વર્ણન સાંભળો અને વાંચો ચિત્ર આપણે જોઈશું અને એ ચિત્રમાં તમને શું શું દેખાય છે એનો વર્ણન કરવાનો છે વર્ણન કરવાનો એટલે એના વિશે વાક્યો લખવાના છે જેમ કે પહેલો છે આ ચિત્ર શેનો છે હોસ્પિટલનો છે તો અહીંયા લખ્યું છે ધીસ ઇઝ અ હોસ્પિટલ આ હોસ્પિટલ છે ઇટ ઇઝ બિગ આ મોટો છે તમને જોવાય છે 1 2 3 4 ચાર માળાની બિલ્ડિંગ છે એટલે બિગ થઈ ગયું તો ધીસ ઇઝ અ હોસ્પિટલ ઇટ ઇઝ બિગ There are many doctors in the hospital. There are many nurses too. There are male nurses and female nurses. There are many patients in the hospital. Okay, hospital. A hospital che. Hospital big એટલે મોટું છે. There are many doctors. અહીંયા મેની એટલે ઘણા બધા ડોક્ટર્સ છે હોસ્પિટલની અંદર દેર આર મેની નર્સિસ ટુ અહીંયા ઘણી બધી નર્સિસ છે જેમાં દેર આર મેલ નર્સિસ એન્ડ ફિમેલ નર્સિસ જેની અંદર મેલ નર્સિસ એટલે મેલ એટલે પુરુષો પણ નર્સ તરીકે છે અને સ્ત્રીઓ પણ નર્સ તરીકે છે દેર આર મેની પેશન્ટ્સ ઇન ધ હોસ્પિટલ હોસ્પિટલની અંદર મેની પેશન્ટ્સ એટલે ઘણા બધા પેશન્ટ્સ એટલે દર્દીઓ પણ છે તો આ આપણે શેનો વખાણ કર્યો ઉલ્લેખ શેનો કર્યો હોસ્પિટલનો કર્યો હવે બીજો ચિત્ર છે આ વાળો હવે ચિત્રમાં પહેલાં જ આપણે જોઈ લઈએ આ તમને રેલવે લાઇન જેવું લાગે છે પછી પ્લેટફોર્મ જેવો છે બેન્ચીસ છે ઘણા બધા વ્યક્તિઓ છે પછી અહીંયા વિન્ડોઝ છે તો આ રેલવે સ્ટેશનનું ચિત્ર છે તો આપણે એના વિશે હવે વાંચીએ કે ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન આ રેલવે સ્ટેશન છે દેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન અહીંયા ટિકિટ વિન્ડો જ્યાંથી આપણે ટિકિટ મેળવીએ તે બારીને આપણે કહીએ છીએ ટિકિટ બારી અને અહીંયા લખ્યું છે ટિકિટ વિન્ડો એ પણ રેલવે સ્ટેશન પર છે દેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો ટુ ઇન્ક્વાયરી વિન્ડો એટલે પૂછતાછ વિન્ડો પૂછતાછ બારી જેમાં આપણે પૂછતાછ કરી શકીએ કે આપણી ટ્રેન ક્યારે આવશે ટ્રેન કેમ મોડી પર થાય છે કાં તો મને કોઈ બીજી જગ્યાએ જવાનું છે તો એની માટે મને ક્યારે ટ્રેન મળશે કેટલા વાગે મળશે ક્યાંથી ટ્રેન મારે ક્યાંથી ક્યાં સુધી ટ્રેન પકડીશ એ બધી ઇન્ક્વાયરી આપણે એ બધી પૂછતાછ આપણે ઇન્ક્વાયરી વિન્ડો પર કરતા હોઈએ છીએ પછી દેર આર પેસેન્જર્સ એટ ધ પ્લેટફોર્મ પેસેન્જર્સ એટલે યાત્રીઓ અહીંયા દેર આર એટલે અહીંયા યાત્રીઓ પણ પ્લેટફોર્મ પર છે પ્લેટફોર્મ એટલે આ જે રેલવે સ્ટેશનનું આ છે એને આપણે પ્લેટફોર્મ પણ કહીશું ધ પેસેન્જર્સ આર વેઇટિંગ હવે અહીંયા જો વેટ એટલે ઇંતજાર કરવું વેઇટિંગ એટલે વેઇટ કરી રહ્યા છે
તો ધ પેસેન્જર્સ આર વેટિંગ આપણે ચેપ્ટર કહ્યું રહ્યું ને આઈ એમ સિંગિંગ એની અંદર આપણે ક્રિયા પ્લસ આઈએનજી કરી તો એ જ વસ્તુ છે વેટ એટલે ઇંતજાર કરવું વેટ પ્લસ આઈએનજી વેટિંગ એટલે વેટ કરી રહ્યો છે અથવા વેટ આ બધા આ ઘણા બધા પેસેન્જર્સ છે તો વેટ કરી રહ્યા છે શેનો વેટ છે કરી રહ્યા છીએ ટ્રેનનો તો દેર ઇઝ નો ટ્રેન અહીંયા કોઈ પણ ટ્રેન નથી હવે આનાથી આગળ વધીએ જો આ શેનું ચિત્ર જોવાય છે તમને કંઈક કંઈક ટપાલ ઘર જેવું લાગે છે તો આ ટપાલ ઘર જ છે શું લખ્યું છે અહીંયા જોઈ લઈએ This is a post office. It has red color. આ પોસ્ટ ઓફિસ છે જેનો કલર રેડ છે There is a post box. આ પોસ્ટ બોક્સ છે અહીંયા પોસ્ટ બોક્સ તમને જોવાયો આ પોસ્ટ બોક્સ છે ઇટ ઇઝ ઓલ્સો રેડ આ પણ કયા કલરનો છે રેડ કલરનો છે પછી There are letters in the box. બોક્સની અંદર લેટર્સ છે આ છે લેટર બોક્સ એની અંદર શું છે પોસ્ટ એટલે લેટર્સ છે દેર આર સ્ટેમ્પ ઇન ધ પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસની અંદર સ્ટેમ્પ પણ છે સ્ટેમ્પ પણ છે ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ પોસ્ટ માસ્ટર જે છે એ પણ પોસ્ટ ઓફિસની અંદર છે અહીંયા તમને એક વ્યક્તિ બેસેલો જોવાય છે ચિત્રમાં એને એ પોસ્ટ માસ્ટર છે અહીંયા સુધી તમારે એક્ટિવિટી કમ્પ્લીટ કરવાની છે એક્ટિવિટી ટુ સીની અંદર મેં તમને હોમવર્ક આપ્યું છે એમાં તમારે આ બોક્સ સારી રીતે દોરવાનું છે એના જોડકા જોડવાના છે અને તમારી નોટબુકની અંદર આ લખવાનું આવી રીતે વાક્યો લખવાના રહેશે